હેડક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થતાં લોકોમાં રોષનો માહોલ છે ત્યારે મંતવ્ય ન્યૂઝે બનાસકાંઠાના વિદ્યાર્થીઓના મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો શું કરી રહ્યા છે વિદ્યાર્થીઓ આવો સાંભળીએ ગુજરાતની હેડ ક્લાર્કની જે પરીક્ષા છે હંમેશા વિવાદમાં રહી છે ગુજરાતની અંદર મોટાભાગની જે પણ પરીક્ષા લીધી છે ક્યાંક ને ક્યાંક પેપર ફૂટ્યું છે ક્યાંક ને ક્યાંક છબડા સામે આવે છે ત્યારે બનાસકાંઠાના વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે સીધી વાત કરીશું બનાસકાંઠાના વિદ્યાર્થી બેન મહેનત સમગ્ર પાણીમાં ગઈ શું કહેશો લો વિદ્યાર્થીઓ ઘણા ટાઈમથી તૈયારી કરી રહ્યા છે એમના પાછળ એમના મમ્મી પપ્પાની ફેમિલીની ઘણી બધી મહેનતો છે એમને જે આ પરીક્ષાનું પેપર ફૂટ્યું એના કારણે જે મેન્ટલી પ્રેશર અને એમની જે આર્થિક વ્યવસ્થા સામે બી પ્રશ્ના ઊભા થયા છે અને એક સરકારની જે વ્યવસ્થા છે એમાં બી ભ્રષ્ટાચારને કારણે એમનો કોન્ફિડન્સ બહુ નીચી નીચા લેવલે આવી ગયો છે જેના કારણે તૈયારી કરતા વિદ્યાર્થીઓને થાય છે કે ખરેખર તૈયારી કરવી કે ના કરવી આ આવા ટાઈમમાં અને આ કારણે બહુ એ પ્રેશરના કારણે સરકારની જે વ્યવસ્થા છે એમાં પ્રશ્નાર્થ ચિહ્ન ઉભા થયા છે ચોક્કસથી તો ક્યાંક ને ક્યાંક સરકારની જે વ્યવસ્થા ઉપર પ્રશ્નાર્થી લાગી રહ્યા છે ત્યારે સીધી વાત કરીશું અન્ય વિદ્યાર્થી સરકાર એટલે કે આશિત વોરા આશિત વોરા ઉપર સીધા આક્ષેપ શું કહેશું આશિત વોરા કેટલા જવાબદાર પહેલ પ્રથમ તો અમારી બધી પાણી મહેનત મહેનત બધી પાણીમાં જતી રહી કારણ કે અમે છેલ્લા દસ મહિનાથી મહેનત કરતા હતા હેડ ક્લાર્કને જે મારી એક ટાર્ગેટ હતો કે અમે હેડ ક્લાર્કની પરીક્ષા આપી અને સારા માર્ક્સે પાસ થઈએ અને છતાં ગુજરાત સરકારની આવી ગેરરીતિના કારણે અમને કેટલી આર્થિક સંકળામણ થઈ વળી પાસે અમારે નવેસર મહેનત કરવાની નંબર બે કે આશિત વોરા સાહેબને દર વખતે સરકાર સાચવે છે પણ આ વખતે સાચવા જોઈએ નહીં એમનો બહિષ્કાર કરીએ છીએ કે આશિત વોરા સાહેબને હટાવે અને પરીક્ષા નવી પદ્ધતિથી લે અને અમને યોગ્ય જે ન્યાય મળે એ બાબતનો હું આજે ઉલ્લેખ કરું છું